સૌ પહેલા બધાને જય માતાજી. આજના વિડીયોમાં આપણે આવ અલગ જ ટોપિક વિશે વાત કરવાના છીએ. જો તમે ઇન્સ્ટાગ્રામમાં રીલ બનાવતા હશો, ઇન્સ્ટાગ્રામની રીલ તમારે એડિટિંગ કેવી રીતે કરવી કાઇનમાસ્ટરમાં, તો આ વિડીયો તમે પૂરેપૂરો કમ્પ્લીટ જોઈ લેજો, તમને બધું સમજાઈ જશે. તો વિડીયોને લાઇક કરીજો અને ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી નવો વિડીયો આવે સૌ પહેલાં તમને મળે. તો ચાલો આપણે વિડીયો ચાલુ કરીએ. તો ચાલો આપણે વિડીયો ચાલુ કરીએ. તે પહેલાં હું તમને એ કહી દઉં, હું તમને બધી પ્રોસેસ પોઈન્ટ ટુ પોઈન્ટ સમજાવવાનો છું, તો તમે વિડીયો કાપીને કાપીને નહીં જોતા વિડીયો પૂરેપૂરો કમ્પ્લીટ જોઈ લેજો. તો પહેલાં આપણે ઇન્સ્ટાગ્રામને ઓન કરી લીધું. ઇન્સ્ટાગ્રામ ઓન કર્યા બાદ હું તમને પહેલેથી લઈને સેટ સુધીની એન્ડ સુધી બધી પ્રોસેસ સમજાવવાનો છું. તો પહેલાં આપણે ઇન્સ્ટાગ્રામને ઓન કરી લીધું. ઇન્સ્ટાગ્રામ ઓન કર્યા બાદ આપણે જે રીતે રીલ શૂટિંગ કરીએ છીએ એ રીતે આપણે રીલને પહેલાં શૂટિંગ કરવાની છે. આ રીતે આપણે રીલ ઉપર ક્લિક કરી દીધું. રીલ ઉપર ક્લિક કર્યા બાદ તમે જોઈ શકો છો મોબાઈલનો કેમેરો ઓન થઈ ગયો છે. તો હું તમને પહેલા એ સમજાવી દઉં, પહેલા હું રીલને ફટાફટ મેં શૂટિંગ કરી લીધું છે. રીલ શૂટિંગ કર્યા બાદ તમને એક ઓપ્શન જોવા મળતો છે વચ્ચેનો, એની ઉપર ક્લિક કર્યા બાદ જે રીલ તમે શૂટિંગ કરો છો એ રીલને તમે સેવ કરતા છો. તો આ રીતે તમને ઇન્સ્ટાગ્રામમાં પણ તમને આ રીતનો એક ઓપ્શન જોવા મળશે. જે રીલ તમે શૂટિંગ કરેલી છે એ રીલ તમને અહીં જોવા મળતી હશે. તો એ રીલને તમારે અહીં પહેલાં ડાઉનલોડ કરવી જોશે. તો એ રીલ ઉપર તમારે ક્લિક કરવાનું છે. ક્લિક કર્યા બાદ ઉપર જ તમને એક ઓપ્શન જોવા મળતો હશે એડિટિંગ, એની ઉપર તમારે ક્લિક કરવાનું. એડિટિંગ નો ઓપ્શન ઉપર તમારે ક્લિક કરી દેવાનું. ક્લિક કર્યા બાદ જે રીલ તમે શૂટિંગ કરેલી છે એ રીલ તમને અહીંયા જોવા મળી જશે. તો આ રીલ મેં પહેલા શૂટિંગ કરેલી છે. એ રીલ શૂટિંગ કર્યા બાદ ઉપર તમને સોંગનો ઓપ્શન જોવા મળશે અથવા કોઈ પણ મ્યુઝિકનો ઓપ્શન જોવા મળશે. ત્યાંથી તમારે જે મ્યુઝિક સેટ કરવું હોય એ મ્યુઝિક પહેલાં તમારે અહીંયા સેટ કરી દેવાનું છે. પહેલાં પણ તમે મ્યુઝિક સેટ કર્યું હશે, અત્યારે પણ એક મ્યુઝિક ત્યાં સેટ કરી દેજો. સેટ કર્યા બાદ ડાઉનલોડવાળા ઓપ્શનમાં ક્લિક કરી દેજો. ડાઉનલોડવાળા ઓપ્શનમાં ક્લિક કર્યા બાદ જે રીલ તમે ડાઉનલોડ કરી લીધી છે એ રીલને હવે આપણે એડિટિંગ કરવાનું છે. હું તમને બધી પ્રોસેસ સમજાવવાનું છું. જેને કાઇનમાસ્ટરને ડાઉનલોડ ન કર્યું હોય એને પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી લેવાનું છે. ડાઉનલોડ કર્યા બાદ હવે આપણે કાઇનમાસ્ટરને ઓન કરી લીધું. કાઇનમાસ્ટર ઓન કર્યા બાદ અહીં તમને પ્લસનું આઇકન જોવા મળતું હશે, એની ઉપર તમારે ક્લિક કરી દેવાનું. ક્લિક કર્યા બાદ અહીં તમને ત્રણ ઓપ્શન જોવા મળશે, તો તમારે વચ્ચેના ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું. જે રીતે આપણે રીલ એડિટિંગ કરવાની છે, હું પણ આ રીતની રીલ એડિટિંગ કરું છું. હાવ હાર્ડ રીલ એડિટિંગ કરતા તમને શીખવાડે. જો તમારે ફૂલ એસડીમાં અથવા કોઈ પણ ફૂલ થ્રીડીમાં તમારે રીલ એડિટિંગ કરવી હોય તો પણ તમે મને કમેન્ટ કરી દેજો. તો આ રીતે જે રીલ આપણે અત્યારે ડાઉનલોડ કરી આગળ એ રીલ તમે અહીં સિલેક્ટ કરી લેવાની છે. સિલેક્ટ કર્યા બાદ તમારી સામે જોઈ શકો છો, તમને રીલ જોવા મળતી હશે એ પણ તમે જોઈ શકો છો. તો આ રીતની રીલ મેં પહેલાં ડાઉનલોડ કરેલી છે, એમાં તમને અવાજને એ પણ બધું જોવા મળતું હશે. તો તમારે રીલ ઉપર પહેલાં ક્લિક કરવાનું છે. તો આ રીતે આપણે રીલ ઉપર ક્લિક કરી દેજો. રીલ ઉપર ક્લિક કર્યા બાદ તમારે આઈટમને લાસ્ટ બધા આ રીતના ઓપ્શન જોવા મળી જશે. તો છેલ્લા ઓપ્શનમાં એક ઓડિયોવાળો ઓપ્શન છે, એની ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. જે રીલમાં તમે ઓડિયો અત્યારે આપણે સેવ કરેલો હશે એ ઓડિયોને તમારે એને અલગ કરી નાખવાનું છે. રીલથી તમારે એને અલગ કરી નાખવાનું. તમે અલગ કરી નાખશો તો તમને એડિટિંગ કરવાની બહુ મજા આવશે અને બહુ તમને એડિટિંગ પણ સારું કરી શકો છો. એ આટું મેં તમને પહેલાં એ કીધું, તમારે એનો ઓડિયો અલગ કરી નાખવાનો છે. ઓડિયો અલગ કર્યા બાદ તમે કોઈ પણ જગ્યાએ જો કટિંગ કરો તો તમને ખબર રહે એટલી જ તમારે રીલ શૂટિંગ કરવાની છે, એટલું જ તમારે એડિટિંગ કરવાનું છે. તો એ રીતે મેં તમને ઓડિયો અલગ કરવાનું કીધું. એ પોઈન્ટ કર્યા બાદ તમારે જે રીલમાં તમે જે અવાજ અથવા કોઈ પણ તમે જે રીતના કપડાં પહેરો એ તમારે રાઇટિંગમાં કરવો હોય એ પણ તમે આની અંદરથી આ રીતે કરી શકો છો. તો આ રીતે એ પણ તમે એડિટિંગ કરી શકો છો, એના પણ તમને એ ઓપ્શન સાઇડમાં જોવા મળતા છે. હવે હું તમને એ સમજાવી દઉં, આપણી રીલ પૂરી થાય અને પછી જો એમાં મ્યુઝિક આવતું હશે તો તમારે એનો કલર અથવા કોઈ પણ ઇફેક્ટ નાખવો હોય તો પહેલાં તમારે એને કટ કરી નાખવાનું છે. વૈશે તમારે આ રીતે પહેલાં કટ નાખી દેવાનું, પહેલાં વૈશેથી કટિંગ કરી નાખવાનું. કટિંગ કર્યા બાદ ત્યાં તમને પ્લસનું આઇકન જોવા મળી છે. પ્લસ ના આઇકન ઉપર ક્લિક કરી દેવાનું. ક્લિક કર્યા બાદ તમને આ રીતના ઇફેક્ટ લાજ બધા આની અંદર જોવા મળી જશે. અને જો તમારે ઇફેક્ટ ડાઉનલોડ કરવો હોય તો તમને ડાઉનલોડનો પણ એમાં ઓપ્શન જોવા મળી જશે. આ બધી પ્રોસેસ કાઇનમાસ્ટરમાં હું કરું છું. જે જે રીલ ઉતારું છું એ બધી રીલ કાઇનમાસ્ટરમાં જ ઉતારું છું. તો આ રીતે હું કોઈ પણ ઇફેક્ટ અહીંથી નાખી દઉં, તમને ઇફેક્ટ પણ બહુ જ્યાદા જોવા મળી જશે. હું તમારી હામાં જ કોઈ પણ એક ઇફેક્ટ સેટ કરી દઉં. તો આ રીતે મેં એક ઇફેક્ટને સેટ કરી દીધું. સેટ કર્યા બાદ હવે તમને હું રીલ દેખાડું, પછી હું તમને બધી આગળનું પણ એડિટિંગ શીખવાડવાનો છું. તો આ રીતે મેં જે ઇફેક્ટ નાખી દીધું, ઇફેક્ટ નાખ્યા પછી વિડીયોને હું પ્લે કરું.
તો પ્લે કરું તો તમે જોઈ શકો છો આ રીતનો તમને વિડીયો જોવા મળતો છે આ વાદળમાં, અને જ્યાંથી આપણે ઇફેક્ટ નાખ્યું ત્યાંથી હું તમને દેખાડું, તમે જોઈ શકો છો આ રીતનો તમને ઇફેક્ટ જોવા મળીએ છે. તમે મેઇન ભૂલ એ કરો છો, તમે આની અંદર જે ઓડિયો આપણે જે અત્યારે અલગ કરેલો છે એ ઓડિયો પ્રમાણે તમારે આ રીલને આ રીતે સેટ કરવી જોશે. તો આ રીતે તમારે આને પાછું આ રીતે સેટ કરી દેવાનું. સેટ કર્યા બાદ જે રીતે આપણે ઓડિયો અલગ કર્યો છે એ ઓડિયો પ્રમાણે તમારે આ રીલને આ રીતે સેટ કરવાની છે. જો તમે આ સેટ કરશો તો જ તમારો ઇન્સ્ટાગ્રામમાં તમે આ રીલને અપલોડ કરી શકશો, જેથી તમે જે સોંગ એમાં સેવ કરેલું હશે કોઈ પણ મિનિટ અથવા કોઈ પણ સેકન્ડનું સોંગ હશે એ પ્રમાણે તમે ઇન્સ્ટાગ્રામમાં જે તમે સોંગ સેવ કર્યું હશે એ તમે આની અંદર સેટ કરી શકશો. તો આ રીતે તમારા મેં એ હતું તમને ઓડિયો અલગ કરવાનું કીધું હતું, અને આ રીતે તમે કોઈ પણ એડિટિંગ કરો તો તમે કોઈ પણ વચ્ચે કટ નાખો તો તમને ખબર છે એટલું તમારું એડિટિંગ તમારે કરવાનું છે, એટલી સેકન્ડનું તમારે એડિટિંગ કરવાનું છે. તો આ રીતે મેં તમને આ પણ એડિટિંગ શીખવાડી દીધું. ને હવે જો તમારે ઇન્સ્ટાગ્રામમાં કોઈ પણ અમુક રીલું તમે જોતા હશો એમાં તમને ફોટા જોવા મળતા હશે, કોઈ પણ વસ્તુ બોલે ને એમાં તમને અલગ અલગ ફોટા જોવા મળે, જે વસ્તુ બોલે એ પ્રમાણે ફોટો આવે, તો એ રીતનું તમારે એડિટિંગ કરવું હોય તો તમારે લેયરના ઓપ્શનમાં ક્લિક કરી દેવાનું, પછી પાછું મીડિયાના ઓપ્શનમાં ક્લિક કરી દેવાનું. ક્લિક કર્યા બાદ તમારા મોબાઈલની ગેલેરી ઓન થઈ જશે. તો આ રીતે આપણા મોબાઈલની ગેલેરી ઓન થઈ ગઈ. હું કોઈ પણ એક ફોટો અહીંથી સિલેક્ટ કરી લઉં, તમને દેખાડવા પૂરતી હું એક ફોટો સિલેક્ટ કરી લઉં. સિલેક્ટ કર્યા બાદ તમારે આ રીતે સેટ કરી દેવાનું છે. તો વિડીયો તમે હજી કાપીને કાપીને જો તો હજી તમને મેઇન મેઇન પોઈન્ટ પણ સમજાવવાનો છો. તો આ રીતે આપણે આ ફોટાને સિલેક્ટ કરી લીધો. સિલેક્ટ કર્યા બાદ જે રીતે આપણી રીલ ચાલે અને એમાં તમને ફોટો આ રીતે સાલુમાં દેખાડે તો એ રીતના ઇફેક્ટ તમારે અહીં સેટ કરી દેવાનો છે. જે રીતે તમને ઇફેક્ટ ગમે એ રીતનો ઇફેક્ટ અહીં સેટ કરી દેવાનો છે. તો આ રીતનો એક ઇફેક્ટ મેં સેટ કરી દીધો. સેટ કર્યા બાદ તમારો જો ફોટો જાય ને પાછળ પણ ઇફેક્ટ સેટ કરવો હોય તો એ પણ તમે ઇફેક્ટ સેટ કરી શકો છો. એ પણ તમને અહીં ઓપ્શન જોવા મળી હશે. તો બહુ ઝાઝા તમને અહીં ઓપ્શન જોવા મળી હશે. તો આ રીતે મેં કોઈ ફોટો અહીં સેટ કરી દીધો. ફોટો સેટ કર્યા બાદ હવે હું તમને રીલ દેખાડું. રીલ તમને કઈ રીતની લાગે, હું જે બોલું એ રીતનો તમને અહીંયા ફોટો જોવા મળી જશે. મેં અત્યારે કોઈક અલગ જ એવો ફોટો મૂક્યો છે, પબજીનો ફોટો મૂકેલો છે, તમે બીજો કોઈ પણ અલગ ફોટો મૂકી શકો. તો આ રીતે મેં તમને એ પણ દેખાડ્યું, એ પણ તમે જોઈ શકો છો. આ રીતનો ઇફેક્ટ પણ તમે સેટ કરી શકો છો, જમે છે બોલો એ રીતનું એડિટિંગ પણ તમે કરી શકો છો. તો આ વિડીયો તમે પૂરેપૂરો કમ્પ્લીટ જોયો છે. હજી વિડીયોને લાઇક ન કરી વિડીયોને લાઇક કરી દેજો. હવે હું તમને એ સમજાવું, તમારું કોઈ પણ સોંગ પાછું અહીં સેટ કરવું હોય, તમે જે બોલો એ રીતનું તમારું સોંગ સેટ કરવું હોય તો એ પણ તમે અહીં સેટ કરી શકો છો. હવે હું તમને એ દેખાડી દઉં આ વિડીયોને આપણે કઈ રીતે ડાઉનલોડ કરો. તો ઉપર તમારે એક ઓપ્શનમાં ક્લિક કરી દેવાનું. ક્લિક કર્યા બાદ અહીંયા તમને જોઈ કરો હાઈ લો ક્વોલિટી હશે, ત્યાં તમારે હાઈ ક્વોલિટીમાં અપલોડ ડાઉનલોડ કરવાનું છે. તો આ રીતે તમારે હાઈ ક્વોલિટીમાં ડાઉનલોડ કરી લેવાનું. ડાઉનલોડ કર્યા બાદ ઉપર તમને ઇફેક્ટનો ઓપ્શન જોવા મળે, એની ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. ક્લિક કરી દેશો એટલે તમે જે રીલ અપલોડ અથવા કોઈ પણ રીલ તમે એડિટિંગ કરી હશે એ રીલ ત્યાં તમારે સેવ થઈ જશે, અને પછી તમે ઇન્સ્ટાગ્રામમાં અપલોડ કરી શકો છો. આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો.